બગોદરા હાઇવે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા રાજ્યકક્ષાની અંડર નાઇન્ટીન જુડો સ્પર્ધાના રમતવીરોની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી જીતુ વાઘાણી સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ વિદ્યાર્થીઓને રૂબરૂ મળી તેમના સ્વાસ્થ્યની પૂછા કરી હતી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને બાળકો ઝડપથી સાજા થઈ ઘરે પરત જાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી મહત્વનું છે કે અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે દસ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા હાલ દસ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે જ્યારે આઠની સારવાર ચાલી રહી છે સારવાર લઈ રહેલા આ તમામ બાળકો ડિસ્ચાર્જ થયા બાદ પોતાના વતન અથવા રાજ્યની અન્ય કોઈપણ હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર મેળવી શકે તેમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું તો ક્યારેય ખોટ ન હોય પણ કુદરતે જે કારમો અકસ્માત એમના માટે પછીથી થઈ શકે એ રાજ્યની સરકારે માની મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈએ પણ સહાયને મદદ કરી છે અને માનની આરોગ્ય શ્રી જાહેરાત કરી છે ન માત્ર સિવિલ હોસ્પિટલ પણ ઘેર જ્યાં ગયા પછી પણ એમની સારવાર ફ્રીમાં થાય અને પુનઃ એની ચકાસણીની બાબત હોય તો પણ ગામડામાં રહેતા હોય તો પણ મહાનગરમાં એમને લાવવાની એને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધીનો ખર્ચ પણ આરોગ્ય વિભાગ ઉઠાવે છે હું માનની ઋષિભાઈનો માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માનું છું